આજે પાલનપુર નગરપાલિકા ખાતે પાલિકાની સાધારણ સભાની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં બહુમતીના જોરે તમામ એજન્ડાને બહાલી અપાઈ હતી। જો કે કોરોનાના સંક્રમણને લઈ સાધારણ સભા મોકૂફ રાખવા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી યોજાયેલી આજની સાધારણ સભામાં કોરોના સંક્રમણના ભયથી બેઠકમાં કોંગ્રેસનો માત્ર એક જ સદસ્ય હાજર રહ્યો હતો, જ્યારે બાકીના તમામ કોંગ્રેસના નગરસેવકો પોતાના ઘરમાં જ સુરક્ષિત છે તેવું માની સાધારણ સભામાં ગેરહાજર રહ્યા હતા। જે એજન્ડા પર જે મુદ્દા હતા એ તમામે તમામ અમે બહુમતીએ મંજૂર કરેલ છે। તો આજની સભાની અંદર કોંગ્રેસના સભ્યો ગેરહાજર રહ્યા શું કે ફેમ? એ એમની કોઈ પ્રશ્ન જે બી મેટર હશે, એમનો લેટર હતો, અમે વંચાણે લીધો છે, દંડકનો લેટર આવેલો હતો, એ વંચાણે લઈ અને સભા સમક્ષ ફેંકેલો છે। એમની રજૂઆત હતી કે કોરોના સંક્રમણના કારણે આવી સાધારણ સભા ના થવી જોઈએ, તો વર્ચ્યુઅલ થવી જોઈએ। હવે કોઈ બી કામ હાલ બી બધું કામ બંધ થઈ જાય તો કેવી રીતે ચાલે? અમે ડિસ્ટર્બન્સ બધું રાખીને સાચવીને જ અમે મિટિંગ કરી છે। નગરપાલિકા અધિનિયમ 1963 જોગવાઈ મુજબ વૈધાનિક બોર્ડ જે જુલાઈ મહિનામાં આયોજિત કરવાનું હોય છે, અને એ બોર્ડનું આયોજન આજ રોજ નગરપાલિકાના પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને કરવામાં આવેલ હતું। ગઈકાલના રોજ કોંગ્રેસના દંડકશ્રી દ્વારા સદરુ બોર્ડના ગેરહાજર રહેવા બાબતે પત્ર લખેલો હતો, જેનો અધ્યક્ષશ્રી દ્વારા વંચાણે લઈ અને એની નોંધ લીધેલી હતી, અને કોંગ્રેસે આજના બોર્ડમાં હાજરી આપેલ નથી। કોંગ્રેસનું એવું કહેવું છે કે અત્યારે આ કોરોના સંક્રમણના કારણે ત્યાં આ વર્ચ્યુઅલ સભા થવી જોઈએ અથવા તો આ સભા જ ન થવી જોઈએ, તે છતાં પણ સભા રાખવામાં આવી છે, આ સ્થિતિ જોઈને શું કહેશો? આ બોર્ડ બોલાવવાનો એક્ચ્યુઅલ નિર્ણય પ્રમુખશ્રી એટલે કે ને નગરપાલિકાના અધ્યક્ષનો હોય છે, એટલે આ બાબતે અધ્યક્ષે બોર્ડ બોલાવેલું હતું, એટલે એમાં કોઈ કોમેન્ટ કરવાની રહેતી નથી। પાલિકા સદસ્ય દ્વારા તમારી જોડે પાલિકામાં કેટલા કર્મીઓ અને કોઈ સદસ્ય પોઝિટિવ છે તેની માહિતી માંગી છે, અત્યાર સુધી આપવામાં આવી? જે માહિતી માંગવામાં આવેલી હતી માહિતી ગઈકાલે આપી દેવામાં આવેલ છે।